નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યા ગુજરાતીમાં તમારું સ્વાગત છે. જેવી રીતે તમારે ધોરણ 9-12 જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસમાં એકમ કસોટી લખવાની હતી, એવી જ રીતે તમારે હવે ડિસેમ્બર માસમાં પણ 5મી એકમ કસોટી લખવાની છે, જેનો ઓફિશિયલ પત્ર આપણે જોવાનો છે, જેની અંદર આપણે જોઈશું કે આ એકમ કસોટી ક્યારે હશે, કયા ધોરણમાં કયા વિષયનું પેપર હશે અને એ વિષય માટે કેટલો અભ્યાસક્રમ પૂછાશે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને જો ચેનલ ઉપર નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી લેજો કે જેથી કરી સૌથી પહેલાં જ્યારે આ એકમ કસોટીનું સોલ્યુશન આપણી ચેનલ પર મૂકવામાં આવે તો ત્યારે તેનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી જાય. તો અહીં તમે જોઈ શકો છો કે તેનો વિષય છે પરિપત્રનો કે 5મી એકમ કસોટીના આયોજન અંગે ધોરણ 9-12. આપણે આ પરિપત્રને આગળ ડિટેલની અંદર જોઈએ તો સૂચનાઓમાં તમને આપેલું છે કે ધોરણ 9-12 એકમ કસોટી 28 ડિસેમ્બર 2020 થી 2 જાન્યુઆરી 2021 દરમિયાન યોજવાની રહેશે. તો તમારી એકમ કસોટી ક્યારે છે તો કે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે તમારે એકમ કસોટી છે તે લખવાની છે. હવે તમને પ્રશ્નપત્રો ક્યારે મળશે તો તમને જે પ્રશ્નપત્રો છે તે 28/12/2020 સવારે 11 વાગ્યા સુધી તમારી શાળા દ્વારા આ પ્રશ્નપત્રો તમને મોકલવામાં આવશે. અભ્યાસક્રમની વાત કરીએ તો કે 5મી એકમ કસોટીનો અભ્યાસક્રમ ઓક્ટોબર અને નવેમ્બર માસ સુધીનો રહેશે. તો 2 માસનો તમારે અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે, ઓક્ટોબર અને નવેમ્બરનો. ડિટેલની અંદર આપણે અભ્યાસક્રમ પાછળથી જોઈશું. તો તમારી એકમ કસોટી 28 થી 2 તારીખ વચ્ચે છે, તમને પેપર 28 તારીખના મળશે. હવે તમને પ્રશ્ન થાય તો કે એકમ કસોટીની જે જવાબવહીઓ છે એ તમારે શાળાએ કઈ તારીખ સુધી જમા કરાવવાની? તો વિદ્યાર્થીઓ, નોટબુકમાં લખેલ ઉત્તરો સોફ્ટ કોપી અથવા તો હાર્ડ કોપીમાં તારીખ 6/1/2021 સુધી શાળાના આચાર્યશ્રીને પહોંચાડવાના રહેશે. જે વાલી વિદ્યાર્થીએ આવી શકે તેમ ન હોય તે સોફ્ટ કોપીમાં મોકલી શકે છે. બરાબર, કે કોઈ વાલી અથવા તો વિદ્યાર્થી શાળાએ જઈ શકે તેમ ન હોય તો તમે સોફ્ટ કોપી દ્વારા પણ તમારા જવાબો છે તે 6/1/2021 સુધી શાળામાં મોકલી શકો છો. હવે આપણે ડિટેલની અંદર અભ્યાસક્રમ જોઈએ કે કયા ધોરણમાં કયા વિષયનું પેપર છે. તો તેની અંદર સર્વપ્રથમ વાત કરીએ આપણે ધોરણ 9ની, તો ધોરણ 9માં ગણિત અને વિજ્ઞાન વિષયનું પેપર છે. કયા વિષયો? તો કે ગણિત, અગ્નિ, વિજ્ઞાન વિષયનું છે. તો સર્વપ્રથમ આપણે ગણિતના અભ્યાસક્રમની વાત કરીએ તો ગણિતની અંદર પ્રકરણ 7 છે એ તમારે તૈયાર કરવાનું છે. જે આ PDF છે એ PDF પણ તમને આપની ટેલિગ્રામ ચેનલ ઈ વિદ્યા ગુજરાતીમાં મળી જશે. જો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો અત્યારે જ તેને જોઈન કરી લેજો. સાથે સાથે નવેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો જે 11મું પ્રકરણ છે રચનાઓ, તેનો પણ સમાવેશ આની અંદર થયેલો છે. હવે વાત કરીએ આપણે વિજ્ઞાન વિષયની, તો વિજ્ઞાન વિષયની અંદર તમારે 10મું પ્રકરણ એટલે ગુરુત્વાકર્ષણ, મુક્ત પતન, દ્રવ્યમાન, દળ, વજન અને 15મું પ્રકરણ છે એ 2 પ્રકરણ તમારે વિજ્ઞાન વિષયની અંદર તૈયાર કરવાના છે. આગળ વાત કરીએ આપણે ધોરણ 10ની, તો ધોરણ 10ની અંદર ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર છે. કયા 2 વિષયો? તો કે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયનું. ગણિતના અભ્યાસક્રમની વાત કરીએ તો ગણિતની અંદર તમારે પ્રકરણ 6 છે જે ત્રિકોણ તે તૈયાર કરવાનું, સાથે સાથે જે 4થું પ્રકરણ છે દ્વિઘાત સમીકરણ એને પણ તમારે તૈયાર કરવાનું છે, અને સાથે સાથે જે 10મા નંબરનું પ્રકરણ વર્તુળ છે તેનો પણ અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. હવે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન વિષયમાં, તો સામાજિક વિજ્ઞાનની અંદર 6ઠું પ્રકરણ એટલે કે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, 20મું પ્રકરણ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, સાથે સાથે જે 18મું પ્રકરણ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એ પ્રકરણનો પણ આ એકમ કસોટીમાં સમાવેશ કરવામાં આવેલ છે. હવે વાત કરીએ આપણે ધોરણ 11/12 સામાન્ય પ્રવાહનો, તો ધોરણ 11ની આપણે સર્વપ્રથમ વાત કરીએ તો ધોરણ 11ની અંદર અંગ્રેજી,
અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશેનું પ્રશ્નપત્ર છે એ તમારે આ વખતની એકમ કસોટીની અંદર રહેશે. સર્વપ્રથમ વાત કરીએ અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ એટલે કે જેનો કોડ છે 013, તો તેની અંદર યુનિટ 5 સપ્લિમેન્ટરી રીડિંગની અંદર 6 અને 7મો યુનિટ, બરાબર 8મો યુનિટ છે જે મેઇન ટેક્સ્ટ બુક છે તેનો, સાથે સાથે લેખનની અંદર ઇમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ અને ચેન્જ ધ ટેક્સ્ટ છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. ટૂંકની અંદર યુનિટ 5 બરાબર, સપ્લિમેન્ટરી રીડિંગની અંદર 6, 7 અને 8, રાઇટિંગની અંદર ઇમેલ અથવા તો રિપોર્ટ અને ગ્રામરની અંદર ચેન્જ ધ ટેક્સ્ટનો સમાવેશ થયેલો છે. અર્થશાસ્ત્રની અંદર તમારે પ્રકરણ 4 અને પ્રકરણ 5 તૈયાર કરવાનું છે, જ્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પણ પ્રકરણ 5 અને પ્રકરણ 6 છે એ તમારે તૈયાર કરવાનું રહેશે. હવે વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ અંગ્રેજી અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનું પેપર રહેશે. તો અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીના અભ્યાસક્રમની અંદર ટેક્સ્ટ બુકનો મેઇન યુનિટ 6 એટલે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, તેના પછી જે સપ્લિમેન્ટરી રીડિંગ છે તેની અંદર રીડ 3, 4, 5, 6 અને 7નો સમાવેશ થાય છે. રાઇટિંગની અંદર એપ્લિકેશન રાઇટિંગ અથવા તો સ્પીચ રાઇટિંગ અને ગ્રામરની અંદર ચેન્જ ધ ટેક્સ્ટનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્ર વિષયની વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 4 અને પ્રકરણ 5, જ્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર પ્રકરણ 6 અને પ્રકરણ 7 છે તેનો અભ્યાસક્રમ આ તમારી 5મી એકમ કસોટીમાં રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.